આજના મેનેજમેન્ટના નિષ્ણાતો જે વાત કરે છે એ સ્વામીશ્રીના જીવનમાં મૂર્તિમાન આપણે જોઈએ છે. એકવાર તારીખ 6/7/2008 દિવસે પરમ પૂજ્ય સ્વામીશ્રી સારંગપુરમાં હતા ત્યારે એક યુવાન પોતાનો પ્રશ્ન લઈને સ્વામીશ્રી પાસે આવ્યો. એના એ પ્રશ્નમાં ત્રણ વ્યક્તિઓના જુદા જુદા સ્વભાવ એને લીધે પ્રશ્ન ઉભો થયેલો. એક તો એમની જે ભાવિ પત્ની હતા એનો આધુનિકતાયુક્ત સ્વભાવ, બીજો એના પિતાનો શંકાશીલ સ્વભાવ, અને આ યુવાનનો પોતાનો ઉદાર સ્વભાવ. આ ત્રણેયના ત્રિભેટે એ પ્રશ્ન ઉભો થયેલો. વિગત એવી હતી કે જે યુવક પ્રશ્ન લઈને આવેલો એના વિવાહ એક છોકરી સાથે થયેલા. હવે લગ્ન પહેલા કોઈ પ્રસંગે આ યુવાનને પોતાના પિતા સાથે છોકરીના ઘેર મળવા જવાનું થયું. યુવાનના થોડા સગા સંબંધીઓ પણ એમની સાથે હતા અને એ યુવતીના ઘેર ગયા. હવે યુવતીનું જે વર્તન તે વખતે આ યુવાનના પિતાને જરા વધારે પડતું મુક્ત લાગ્યું, કારણ કે જે કોઈ સગા સંબંધી હોય એની સાથે પોતે છૂટથી હળે મળે એટલે એના પિતાને શંકા થઈ યુવાનના કે આ છોકરી આ રીતે આપણા સગા સંબંધીઓ સાથે હજી તો લગ્ન થયા નથી, એ પહેલા આ રીતે હળે મળે છે તો આગળ જતા કંઈક પ્રશ્ન થશે કે શું. એટલે એણે ઘેર આવીને એના દીકરાને વાત કરી કે આપણે એમના ઘેર ગયા પણ એ યુવતીનું વર્તન થોડુંક વધારે પડતું મુક્ત લાગ્યું એટલે આપણે આ સંબંધ બાબતે કંઈક વિચાર કરવો જોઈએ. ત્યારે એ યુવાને એના પિતાને કહ્યું કે આપણે પહેલા એ યુવતીને પૂછીએ, એના સગા સંબંધીને પૂછીએ એના વર્તન બાબતે, અમથેમ તો આપણે તરત નિર્ણય લઈને એનું ભવિષ્ય શા માટે બગાડવું. એટલે એના ઉપર પિતા અને પુત્રને જરા સંઘર્ષ થયો. પિતા કે હું તને કહું છું તું માનતો નથી, તારું મન એમાં લાગી ગયું છે. છોકરો કે તમે કહેશો એમ જ મારે કરવું છે, પણ આપણે ખાલી એક જ વાર જોયું અને સીધો નિર્ણય લઈ લઈએ એના કરતા થોડું ઘણું મળીએ કરીએ ચર્ચા વિચારણા કરીએ. પણ એના પિતા છોકરાની વાત માનવા તૈયાર નહીં. એટલે એ યુવાન પોતે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો અને સ્વામીશ્રીને આખો આ પ્રસંગ કહી સંભળાવ્યો કે સ્વામી હવે આમાં શું કરવું મારે. ત્યારે સ્વામીશ્રીને પોતાનો જે દૈનિક ક્રમ હતો એમાં થોડુંક મોડું થતું હતું, તેમ છતાં પણ સ્વામીએ કહ્યું કે તારા પિતાને ફોન જોડ. એટલે એકવાર ફોન જોડ્યો પણ ફોન લાગ્યો નહીં, બીજી વાર પ્રયત્ન કર્યો પણ ફોન જોડાયો નહીં, ચાર પાંચ વાર આવી રીતે ફોન જોડાવાનો સ્વામીએ પ્રયત્ન કર્યો. આપણે તો એકાદ બે વાર ફોન ના લાગે તરત પછી એને ફોન કરવાનું મૂકી દઈએ કે કરશે હવે કરવું હશે તો. આપણે એકાદ બે વાર શ્રદ્ધા રહે એમાં આપણું કામ હોય તોય, જો બીજાના કામ માટે આપણે કોકને ફોન કરવાનો તો પહેલી વાર ન પડે ને તરત આપણે પછી બીજી વાર માંડવાળ જ કરીએ, મિસ કોલ જોઈન કરશે તો સારું કે. પણ સ્વામીએ ચાર પાંચ વાર પ્રયત્ન કર્યો, અંતે ફોન લાગ્યો એટલે સ્વામીશ્રીએ પોતે વડીલને સમજાવ્યું કે તમારી દ્રષ્ટિએ છોકરીની કદાચ કંઈ ભૂલ જેવું હોય તો પણ એકવાર તમારે થોડી ચર્ચા કરવી જોઈએ. અને ઇન બિટવીન પેલી છોકરીએ પોતે પોતાના વર્તન બાબતે આ યુવાનના પિતાની માફી પણ માગી કે કદાચ તમને મારા વર્તનમાં જો મુક્તપણા જેવું કંઈ લાગ્યું હોય તો હું દિલગીર છું, ફરીવાર આવું નહીં થાય એની હું તમને ખાતરી આપું છું. તો સ્વામીએ વાત યાદ કરીને પણ કહ્યું કે હવે એકવાર એણે જ્યારે માફી માગી છે ત્યારે આપણે થોડુંક મોટું મન રાખવું જોઈએ, માટે લગ્ન તોડવા કરતા તમે કરો એ તમારા દીકરાના અને તમારા કુટુંબના હિતમાં જ. અને એમ કહીને સ્વામીએ પોતે એમને સમજાવ્યા અને પિતાનો પૂર્વગ્રહ પીગળી ગયો અને સ્વભાવના ત્રિભેટે અટવાતું આખું કુટુંબ એ ઉગરી ગયું. પણ અહીંયા સ્વામીએ જો પદ્ધતિ શું અપનાવી, સ્વામીશ્રીએ જે આજે મેનેજમેન્ટવાળા કહે છે કે રેકગ્નાઇઝ એન્ડ એક્સેપ્ટ ધ ફિલિંગ્સ ઓફ ધ ઇન્ડિવિડ્યુઅલ્સ ઇન્વોલ્વડ. પ્રશ્નમાં જે કંઈ પણ વ્યક્તિઓ ઇન્વોલ્વ થયા છે પહેલાં તો એની લાગણીઓ એને સમજો. તો સ્વામીશ્રીએ એ યુવતીની લાગણી હતી, એ યુવાનની લાગણી હતી અને એ પિતાની લાગણી હતી. ત્રણેયને સ્વામી સમજ્યા કે ભાઈ એકને શંકાશીલ સ્વભાવ છે, એકનો ઉદાર સ્વભાવ છે, એકનો મુક્ત સ્વભાવ છે. તો હવે ત્રણેયની લાગણીને સમજીને કીપ યોર ઇમોશન્સ ઇન ન્યુટ્રલ, પોતે પાછા તટસ્થ રહ્યા, કોઈ છોકરા કે છોકરી કે બાપના પક્ષમાં ભળી ના ગયા, બધાને સાંભળ્યા, દરેકની લાગણીને સમજ્યા
અને ફોલો અપ ટુ એન્શ્યોર સક્સેસ, કે સફળતા ન મળે ત્યાં સુધી મંડ્યા રહો, તો ચાર પાંચ વાર ફોન જોડાવડાવ્યો. અને એ રીતે સ્વામી આખા પ્રશ્નનું નિરાકરણ લાવ્યા. કોઈની લાગણીને ઠેસ ન પહોંચે. આપણે ઘણી વાર નિર્ણય આપીએ ને એમાં એક જણ તો દુખાય જ પાછો. બે જણ વચ્ચે જયારે પ્રશ્ન હોય ને આપણે નિર્ણય કરીએ ત્યારે પ્રોબ્લેમ શું થાય છે કે એક જણ કચવાય છે અને એક જણ સચવાય છે. સ્વામી સોલ્યુશન લાવે છે એમાં દરેકને સંતોષ થાય છે. તો આ રીતે પ્રમુખ સ્વામી મહારાજ એ હંમેશા સ્વભાવોનું મેનેજમેન્ટ કરતા આવ્યા છે. એક કુટુંબમાં વડીલની અને સંતાનની એક જ ફરિયાદ હતી કે અમને કોઈ સમજતું નથી. જોકે આ ફરિયાદ બધાની હોય છે, દરેકને એમ જ લાગે છે કે મને આ દુનિયામાં કોઈ સમજતું નથી. તો એને કારણે પેલા વડીલ 65 વર્ષની ઉંમરે છૂટાછેડા લેવા તૈયાર થઈ ગયા હતા. જીવનની સંધ્યાએ, જીવનની ડિસેમ્બરમાં એમણે પોતે નક્કી કરી નાખ્યું કે આપણે હવે છૂટાછેડા લેવા છે. એના માટે કાગળિયા પણ તૈયાર કરી દીધેલા. એમનો સુર એક જ હતો કે આ પુત્ર મને સાચવતો નથી. પુત્ર ને એની માતા બે એક થઈ ગયા છે અને મારે મારી નાખવા તૈયાર થયા છે. હવે મારે અહીંયા ભેગા રહેવું નથી. સ્વામીશ્રીને આ વાતની ખબર પડી એટલે સ્વામી એ વડીલને બોલાવ્યા. અને સ્વામી કે આટલા બધા આગળ વધી જવાતું હશે, હું બેઠો છું, મને વાત તો કરવી જોઈએ ને પેલા તમારે. હવે ઉંમર થઈ, હવે ભગવાન ભજવાની ઉંમર, છોકરાઓ સંભાળનારા બધું સંભાળશે, આટલો બધો વિખવાદ કરો એમાં ઉચાટ કોને? અને સ્વામી કે આપણે સત્સંગી થયાનો અર્થ શું? મહારાજ સ્વામીના સત્સંગી આવા હશે એવું લોકોને થાય, માટે બધું પડતું મૂકો. આપણે દુનિયામાં કશું લેવા નથી આવ્યા, કશું દેવા નથી આવ્યા. અને છોકરા અને તમારા પત્ની સાથે ભેગા બેસીને તમે ખુલાસા કરી નાખો. અને સ્વામીની વાત એમના અંતરમાં ઉતરી અને એમણે પોતે જ બાપાને કહ્યું કે સારું થયું તમે વચ્ચે પડ્યા, નહીં તો આ ઉકેલ આવે એમ હતો જ નહીં. કે તો જો સ્વામીએ અહીંયા ઉકેલ લાવવાનું કારણ શું, સ્વામીએ પદ્ધતિ શું અપનાવી? સ્વામીએ પહેલા તો આગળ આપણે ગઈકાલે જોયું હતું ને કે પ્રશ્નથી વ્યક્તિને અળગા કરો એમ. અહીંયા પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવીને બેઠા હતા કે હું જૂનો છું, હું વડીલ છું, આ ઘરમાં મારું ધાર્યું થવું જોઈએ, છોકરોને માં ભેગા થઈને કેમ મારી સામે થાય? બસ ત્યાં આગળ વાત અડી ગઈ હતી. મારું કેમ કોઈ સમજે નહીં, મારું કેમ કોઈ માને નહીં. પણ સ્વામીશ્રીએ પોતે પહેલા એમને પ્રશ્નથી અળગા કર્યા કે તમે પ્રશ્ન ઉપર કોન્સન્ટ્રેટ થાવ, કે તમે આ પ્રશ્ન લઈને બેઠા છો, આગલી જિંદગીમાં તમારું શું, આજે તમે એકલા થઈ જશો, આપણે સત્સંગી છે તો સત્સંગી તરીકે આપણે શું કરવાનું છે? તો પોતાની પ્રતિષ્ઠા જે પ્રશ્ન સાથે સાંકળી લીધી હતી સ્વામી, એનાથી એમને અલગ કર્યા.